નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરીએ, સ્ત્રીનું સૌંદર્ય ઘરણાથી સુશોભિત થાય છે, પરંતુ વિશ્વ સ્તરે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે ભારતીય બજારમાં સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, ત્યારે ચાંદીના ભાવ પણ સતત વધી રહ્યા છે, જેના કારણે ભારતીય બજારોમાં સોના ચાંદીના વેચાણમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે. ત્યારે આવો જોઈએ કે રાજકોટના વેપારીઓનો આ બાબતે શું છે મત. મહેશભાઈ રાજપુરા, સોનાનો જે ભાવ રોકેટ ગતિએ વધી રહ્યો છે, એના કારણે સમગ્ર ભારતના ઝવેરી બજારમાં સોપો પડી ગયો છે અને ઘરાગીમાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે. કોઈ નવી ખરીદી છે જ નહીં. જે કોઈ લોકો આવે છે એની પોતાની કંઈક એવી જરૂરિયાત છે, એના માટે એ સોનું ખરીદવા આવે છે, પણ એ 2% ખરીદી થઈ ગઈ છે. શ્રાવણ મહિનાથી માંડીને દિવાળી અને દિવાળી પછીના મહિનાઓમાં અહીંયા શોરૂમમાં ઊભા રહેવાની પણ જગ્યા હોય નહીં. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કારીગરો બેકાર થઈ ગયા છે, હોલસેલનો વેપાર ઠપ થઈ ગયો છે, કોઈ બુકિંગ ઓર્ડર છે નહીં, અને લોકલ ઘરાકી સાવ ઠપ થઈ ગઈ છે. જ્યારે લોકલ ઘરાકી ઠપ હોય ને, ત્યારે સમજી લેવું કે ભારતના બીજા બજારોમાં પણ ઝવેરી બજારમાં કાગડા ઉડતા હોય છે. એમાં સૌથી મહત્ત્વનું કારણ ઇન્ટરનેશનલ પરિસ્થિતિ છે. ઇન્ટરનેશનલ જે ક્રાઇસિસ છે, ગ્લોબલ ટ્રેડ વોર, અમેરિકા અને ઈરાન વચ્ચેની ક્રૂડ પ્રાઇસીસની, આ બધાના કારણે છે ને લોકો સોનાને મહત્ત્વ આપવા માંડ્યા છે અને બીજી બધી વસ્તુઓને બહુ ગણતા નથી, અને એના કારણે સોનાની ખરીદી ઉપરના લેવલે બહુ મોટા પાયે થઈ ગઈ છે. એટલે સોનાનો ભાવ ઝડપથી વધી રહ્યો છે. ડોલર ક્રાઇસિસ પણ એ આમાં મહત્ત્વનો ભાગ છે, કેમકે આપણાનો એક્સચેન્જ રેટ ડોલર ઉપર જ નક્કી થાય છે. એટલે અત્યારે ડોલરે 71 રૂપિયા ઉપર પાસ કરી ગયો છે. આવી પરિસ્થિતિમાં છે ને સોનું જ્યારે આપણે મગાવવું હોય બહારથી તો ખૂબ જ મોંઘું પડે છે. એમાં એક્સાઇઝ ડ્યુટી પણ 18% આ વખતે ગવર્મેન્ટે વધારી છે. એટલે બધી બાજુથી સોની બજાર છે ને પડી ભાંગી છે એમ કહી શકાય. એક આંકડાકીય માહિતી અનુસાર 70% જે સોનાની જ્વેલરી છે એનું જે વેચાણ છે એ ઘટ્યું છે. આપ શું માનો છો, અને રાજકોટની જો વાત કરવામાં આવે તો કેટલું વેચાણ ઘટ્યું છે? 70% નહીં, 80% ઉપરનું વેચાણ ઘટી ગયું છે. રાજકોટ તો હબ કહેવાતું સોના અને ચાંદી માટે. પણ મેં તમને પહેલાંય કીધું કે કારીગરો જ્યારે નવરાત ધૂપ બેઠા હોય અને કામ ધંધા વગરના હોય, કારીગરોને ઘર ચલાવવા માટે પણ ઘણી આકરી પરિસ્થિતિ સર્જાઈ હોય હોય, તો વેપાર તો ક્યાં થવાની જ વાત છે. જો વેપાર થાય, ઘરાગી વધે, તો કારીગરોને કામ મળવાનું છે, તો રોનક આવે બજારમાં. પણ અત્યારે તહેવારનો માહોલ સર્જાતો જાય છે, પણ ઘરાગી ને મંદી એવી છે કે કોઈને તહેવારોમાં પણ રસ જોયો નથી. એનું કારણ છે કેશ ફ્લો છે નહીં, કોઈ આગળ રોકડ છે નહીં. રોકડ ન હોવાના કારણે એ લોકોને જ્યારે પ્રસંગ અનુરૂપ ખરીદી કરવી પડે છે, નાની કે મોટી, ત્યારે એના ઘરમાં પડેલું જૂનું સોનું આવીને એક્સચેન્જ કરી જાય છે અને પોતાનો પ્રસંગ નિપટાવી દે છે. હાલ જે સ્થિતિ છે એને અનુસંધાને શું લાગે છે, આગળના દિવસોમાં કેવી પરિસ્થિતિ સર્જાવાની છે જ્વેલરી બજાર? આ ક્રાઇસિસ છે ને કેટલો સમય ચાલે ને એ નક્કી ન કહી શકાય, પણ એવી આપણે હોપ ફોર ધ બેસ્ટ કે દિવાળી પછી કદાચ એમાં થોડો ઘણો સુધારો થાય એવું લાગે છે અત્યારે. મયુર આડેસરા, જેમસન જ્યુએલરી એસોસિએશન સેક્રેટરી. હાલ આપણે રાજકોટ સોની બજાર તેમજ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. આજે આજ રોજનો ભાવ 38,600 પ્યોર સોનાનો ભાવ પહોંચ્યો છે. આ સોનાના ભાવ વધવાથી અમારે સુવર્ણકારોને અત્યારે હાલ કહી શકીએ કે વેપાર ઉદ્યોગથી સાવ વંચિત છીએ. છેલ્લા ઘણા સમયથી કસ્ટમરોની કાગડોળે રાહ જોવી પડે છે અને બોણી પણ નથી થતી.
આવી પરિસ્થિતિ અમારા સુવર્ણકારો ભાઈઓની અત્યારે વિતાવી રહ્યા છીએ. જેમસેન જ્વેલરી સેક્ટરમાં સોનાના ભાવ વધવાથી અત્યારે વેપાર ઉદ્યોગ સાવ બંધ થઈ ગયો છે, અને ખાસ કરીને વાત કરીએ તો નાના નાના જે કારીગરો છે અને વેપારીઓ છે, તેઓએ પોતાના ધંધા માટે બિઝનેસ લોન કે બેંકમાંથી જે મૂડી ઉપાડેલ હતી એનું અત્યારે તેઓ હપ્તા કે વ્યાજ પણ ભરી શકે એવી પોઝિશનમાં નથી. જો સરકારશ્રી દ્વારા કોઈ સુવર્ણકારો માટે રાહત પેકેજ સ્પેશિયલ ડિક્લેર કરવામાં આવે આ મંદીને અનુલક્ષીને, તો સુવર્ણકારોને ખૂબ વિતાવવા થઈ શકે એવી પરિસ્થિતિ છે. એક તો જે આપણે ભારતની વાત કરીએ કે 8.5% ગોલ્ડ ડ્યુટી લાસ્ટ બજેટમાં સરકારશ્રી દ્વારા વધારવામાં આવી છે, એક તો તેમનાથી ભાવ વધારો છે. બીજા જે અમેરિકા અને ચીનની જે વેપાર ઉદ્યોગ વચ્ચે વાતચીત અને જે ગળમથન ચાલી રહી છે તેના હિસાબે પણ આ ભાવમાં વધારો થયો છે, અને બીજા તમામ દેશો સોનાની ખરીદીઓ અત્યારે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે, આના હિસાબે આ ભાવ વધેલ છે. ખાસ હવે જે ગ્રાહકો છે એ પણ ક્યાંક ને ક્યાંક સોનાની ખરીદી કરે છે પરંતુ એક્સચેન્જના માધ્યમથી કરે છે, એનાથી કેવી અસર થશે? હા, એક તો અત્યારે પૂરા ભારત દેશમાં આર્થિક મંદીમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે, ત્યારે ગ્રાહકો પાસે પૈસા ન હોવાથી તેનું પોતાનું જૂનું સોનું એક્સચેન્જ કરી અને નવું સોનું લઈ જતા હોઈએ છે. અત્યારે આ પરિસ્થિતિમાં નવું વેચાણ ન થતું પણ સામે નવા જૂનો માલ એ રીતનું ખરીદ વેચાણ થાય છે, પણ એમાં પણ અત્યારે કાપ છે. જે સ્થિતિ હાલ સર્જાય છે એ જો લાંબો સમય ટકી રહે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થવા છે? હાલ તમને વાત કરું તો થોડાક સમયથી જે આ ભાવની વધઘટ છે તો અત્યારે રાજકોટના ઘણા ખરા કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે અને 10,000થી પણ વધારે કારીગરો પોતાના વતન હિજરત કરી ચૂક્યા છે. જો આમ આ પરિસ્થિતિ રહેશે તો રાજકોટનો જે સુવર્ણકાર ઉદ્યોગ છે જે પૂરા ઇન્ડિયામાં નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે રાજકોટ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે તેનું નામો નિશાન મીટી જશે, આવી પોઝિશન ભવિષ્યમાં થઈ શકે જો આમ આ પરિસ્થિતિ રહી તો. પરેશ આડેસરા, જેમસન જ્વેલરી એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. સોનાનો ભાવ જે ઐતિહાસિક સપાટી અત્યારે ગણાઈ શકાય બરાબર, એના માટે જે એક રીઝન છે જીઓ પોલિટિકલ ઇસ્યુ, બીજા નંબરમાં દેશની તમામ બેન્કો છે એ અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે, અને એની સામે કે આપણો ભારતીય રૂપિયો છે એ નબળો પડતો જાય છે ડોલરની સામે, જેનાથી અત્યારે આ સોનાનો જે ભાવ વધારો છે એ આવનારા દિવસોમાં પણ વધી શકે છે આવી એક ધારણા છે. આનાથી બચવા માટેનું સમાધાન એ છે કે સ્થાનિક જે કસ્ટમરો છે એ સોના તરફનું જે આકર્ષણ, એક લોકો કે સેફ હેવન ફંડ કે સોનું છે એ અડધી રાત્રે પણ તમને પૂરેપૂરું વળતર એનું મળી શકે છે, કે ક્યારે પણ સોનાની ખરીદી કર્યા પછી એની અંદર નુકસાની જવાની જે ભીતિ હોય છે એ હવે નહીવત છે. આજે પણ તમે ગણતરી કરો તો સોનાના અંદર જે રોકાણ છે એની એવરેજ 9-9.5% જેવું રિફંડ છૂટે છે એની અંદર. એટલે અમે પણ સ્થાનિક જે કસ્ટમરો હોય ગ્રાહકો એને એવી રિક્વેસ્ટ કરી શકીએ કે તમે લોકો અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવા કરતાં ગોલ્ડ તરફ, ગોલ્ડ ઓર્નામેન્ટ છે, ગોલ્ડ બાર છે, અથવા તો ગોલ્ડ કોઈન તરફ તમે ભલે નાનામાં નાની પરચેસ કરો તો ભવિષ્યની અંદર તમને એની અંદર તમારું સંતોષકારક રિટર્ન છૂટી શકે છે. અને બીજા નંબરમાં કે જેમસન જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર જે આ અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એમાંથી નિવારણ લેવા માટે સરકારશ્રી દ્વારા જે કસ્ટમ ડ્યુટી છે તેની અંદર ઘટાડો કરવામાં આવે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના જેટલા માધ્યમો છે તેના અલગ અલગ જગ્યાએ સેમિનારો કરે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અંદર આજથી માનો કે 5 વર્ષ પહેલાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફંડિંગ કરતી હતી કે ભાઈ જ્વેલરી સેક્ટરને અમે આટલી ગ્રાન્ટ આપીએ છીએ, એવા અલગ અલગ માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવા પ્રયાસો કરશે તો આ ઇન્ડસ્ટ્રી એમાંથી નીકળી શકે એવી ચોક્કસ ધારણા છે. નીતિન મહાજન, પીના જ્વેલર્સ, રાજકોટ. બરાબર.
અને ખાસ હોલસેલ માર્કેટને કેટલો પ્રભાવિત કર્યો? જો અસર તો બહુ મોટી થઈ ગઈ છે માર્કેટમાં, કે અત્યારના છેલ્લા જે ભાવ વધારો જે આવ્યો છે સરકારે જે કર્યો છે 12.5% વધે 12.5% કરી છે, તો એમાં સરકારને એક વિનંતી છે કે જો અત્યારના લાખો કારીગરો અત્યારના જે બેકાર જે છે અત્યારના માર્કેટમાં, ને રહી વાત બીજી કે એમાં સમજો કે વધારો એની ના નથી ચલો ભાઈ, પણ એમાં ડ્યુટી ડ્રોબેક આપે તો જરાક વેપારીને ફાયદો થાય અને જે સર્ક્યુલેશન જે માર્કેટનું જે છે એ યુઝ્યુઅલ જે થઈ જાય. અને બીજું કે આ જે અત્યારના જે માર્કેટ જે પોઝિશન જે છે ડોલરની હિસાબે જે વધઘટ છે એની નો ડાઉટ એ માર્કેટ અસર કરે છે, પણ સામે જે આ ભાવ વધારો જે કર્યો છે ડ્યુટીનો એ ડ્યુટીનો એ કાપ પાછી ખેંચી લે અથવા એમાં ડ્યુટી ડ્રોબેક આપે, સમજો. પ્રશ્ન તમારો જે છે એ પ્રમાણે કે સરકારની એક વિનંતી છે કે એટલું જરાક કામ કરે તો શું જે હાલની માર્કેટ છે તો ઘરાગીમાં જે બહુ મોટો ફટકો લાગ્યો છે. જો અત્યારના માર્કેટ પોઝિશન એવી છે ને કે લોકો વેઇટ એન્ડ વોચ જેવીના છે, કે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ઘટે ને કેવી રીતના એનો જે આપણે નીચે માર્કેટ આવીને, બરાબર છે. ને રહી વાત બીજી કે જે કારીગરો છે, જે કારીગરો અત્યારના જે યુઝ્યુઅલ જે પ્રમાણે માર્કેટ ચાલતી હતી જે નોર્મલ ભાવ હતો એની રીતે, કે એને અત્યારના બહુ મોટો ઇફેક્ટ પડી ગઈ છે માર્કેટમાં, મોટી ઇફેક્ટ પડી છે કે અત્યારના લાખો કારીગરોને જે કામ જે અત્યારના યુઝ્યુઅલ એ લોકો કરતા હતા એને કરતાં અત્યારના રાઉન્ડ અબાઉટ 10% એ લોકોના હાથમાં કામ માંડે અત્યારના છે એવી હાલત છે. જો માર્કેટની આવી જો સિચ્યુએશન રહી ને બજારમાં સેટ, તો એમાં મોટી બહુ ઇફેક્ટ એ પડશે કે જો હાયર જે લોકો જે છે એને લોકોને ભાવની એને કાંઈ લેવા દેવા નથી, એ લોકોને બજેટ હારે કોઈ લેવા દેવા નથી. જે મીડિયમ ક્લાસ જે છે અને અપર મીડિયમ, હવે એક્ઝેક્ટ બજેટ એ લોકો કે ભાઈ 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા એ લોકો કર્યું હોય તો એમાં એ લોકો રિડ્યુસ કરી અને એ પ્રમાણે એ લોકો લેશે બજારમાં. અને હવે સિઝન જેમ આવે છે બરાબર છે, તેની મોટી ઇફેક્ટ પડશે બજારમાં. અત્યારના જે કારીગરો અત્યારના જે હેરાન છે સાહેબ, કે લોકો અમુક લોકો તો અહીંયાથી સમજો ને કે 60% ઉપર તો અહીંયાથી બજારમાંથી એ લોકો પોતાના ગામમાં, એટલે જે એ લોકોનો નેટિવ પ્લેસ હોય એના ત્યાં નીકળી ગયા છે એવી રીતના છે. એવી રીતના શું માનો છો આગામી દિવસોમાં જે ભાવ છે એ ઘટશે કે વધુ ઊંચી સપાટી પહોંચશે? એ ફંડામેન્ટલી જે છે ને અત્યારના જે હાલે છે બરાબર છે, એ અહીંયાના કોઈ વેપારી કે કોઈના હાથમાં નથી, એ ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે છે જેમાં ડોલરને જે છે બરાબર, એની સામે આપણું એક્સપોર્ટ ઓછું છે. જો ગવર્મેન્ટ જો સમજો કે ભાઈ થોડુંક લિબરલ થઈ જાય અને એક્સપોર્ટમાં થોડુંક ધ્યાન આપે કે ભાઈ એક્સ વાય ઝેડ આઈટમ કોઈ પણ આઈટમ હોય તો એની સામે જે આપણો રૂપિયો તૂટે છે તો રૂપિયો તૂટવામાં થોડોક સુધારો થઈ જાય એની માર્કેટમાં. અશોકભાઈ ધોળકિયા, લક્ષ્મીનારાયણ સિલ્વર. અશોકભાઈ, ખાસ એક ભાવ વધારો જોવા મળી રહ્યો છે સોનામાં, જે છે એવી રીતે ચાંદીમાં પણ ભાવ વધારો, શું સ્થિતિ છે ને શું કારણ માનો છો? એટલે સોનામાં તો જો કે ખૂબ ભાવ વધારો થયો છે, પણ ચાંદીમાં થોડો ભાવ વધ્યો છે. અને ચાંદીમાં તો ઉદ્યોગમાં અત્યારે ઘણી મંદી છે, કારણ કે માણસો ઇમિટેશન તરફ વળ્યા એટલે ચાંદીમાં ઘણી મંદી છે. અને પ્લસ કે બીજું, અત્યારનું જે યંગ જનરેશન મોબાઈલ ને ઇલેક્ટ્રિક તરફ વળ્યું છે, તો એને મારી નમ્ર વિનંતી કે થોડું ચાંદીમાં રોકાણ કરે, તો અત્યારે ચાંદીમાં એને થોડા સમયમાં એ વળતરમાં થોડોક લાભ થશે. ખાસ જો વાત કરવામાં આવે, 2-3 દિવસમાં 2-3 હજાર રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે, કે જે 39,000 રૂપિયાથી અત્યારે 43,000 રૂપિયા થઈ ગયા, જેનાથી કરીને અત્યારે અમારા ધંધામાં ઘણી બધી મંદી આવી છે. 60% જેવી ઘરાગી અત્યારે મંદ પડી ગઈ છે. ખાસ ચાંદીને લઈને લોકોમાં પણ એક જાગૃતતા નથી, લોકો એવું વિચારે છે કે ચાંદી કરતાં સોનું લેવાય, તો એકદમ માન્યતા કેટલા અંશે વ્યાપી છે અને કેટલી અંશે સાચી છે? ના, ચાંદી છે એ હકીકતમાં લખી થતું છે, અને આમ શું છે કે કોઈ જોખમ વગરની સોનું કદાચ માનો કે ક્યારેય મુશ્કેલીમાં પણ ચાંદી પહેરે તો એમાં કંઈ પ્રોબ્લેમ થતો નથી, અને આમે ચાંદી એક લકી ધાતુ કહેવાય છે. જે ભાવ વધારો આવ્યો છે એના સામે વેચાણ પણ ઘટ્યું છે, તો કેવી સ્થિતિ અત્યારે બજારની છે ખાસ ચાંદી બજારમાં? અત્યારે ચાંદી બજારમાં તો ઘણી મંદી ચાલી રહી છે, 40-50% ગ્રાહક ઓછા થઈ ગયા છે અત્યારે ખરીદીમાં. શું અપીલ કરવા માંગશો? અમારું તો કહેવાનું એમ છે કે
અમે બધા ગ્રાહકોને એમને નમ્ર વિનંતી કરીએ કે ચાંદી તરફ થોડું ધ્યાન આપે અને આ સરકાર અમને થોડુંક રાહતનું પેકેજ આપે આમાં, કે જે આ બધું ડ્યુટીને વધારી છે ને, એમાં જો સરકાર અમને કંઈ મદદ કરે ને તો વધારે સારું. જગદીશભાઈ ઝીંઝુવાડિયા, વ્રજ ઓર્નામેન્ટ્સ મારી ફર્મનું નામ છે અને બેઝિકલી ફાઇનાન્શિયલ સેક્ટરથી હું આવેલો છું. આ સોનાના ભાવ જે એક ઐતિહાસિક સપાટી ઉપર પહોંચ્યા છે, આના પાછળ તો એક તો ઘણા બધા પરિબળો કામ કર્યા છે. ઇન્ટરનેશનલ ગ્લોબલી જે ડિસ્ટર્બન્સીસ છે બિટવીન ડિફરન્ટ કન્ટ્રીઝ, એ મતભેદો વધવાથી, એમની ટ્રેડ વોર્સ થવાથી બધા દેશો અત્યારે સોનાનો સંગ્રહ કરવામાં લાગી રહ્યા છે, જેના અનુસંધાને સોનાનું જે છે ડિમાન્ડ વધી છે અને ડિમાન્ડ સપ્લાયનું જે સમતોલા જે છે એમાં ડિમાન્ડ વધારે અને સપ્લાય ઓછી હોય તો ડેફિનેટલી સોનાના ભાવ વધશે જ. એના સામે હિન્દુસ્તાનના અંદર જ્યારે આપણે સોનાના ભાવ એક તો એ લેવલના હિસાબે, એ કારણના હિસાબે વધ્યા છે, સાથે સાથે જે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી જે 10% જેના અંદર આપણે રાખતા હતા જે કસ્ટમ ડ્યુટી, એ આ વખતે બજેટના અંદર 10%થીના બદલે વધારીને 12.5% કર્યા છે. જે આગળ બહારથી જે આપણે સોનું ઇમ્પોર્ટ કરીએ તો એ ઓર વધારે કોસ્ટલી થઈ જાય છે, કેમકે આપણી પોતાની એટલી પ્રોડક્શન તો ભારતના અંદર છે જ નહીં. વી આર ટુ ડિપેન્ડ ઓન ધી ઇમ્પોર્ટ ઓફ ધ ગોલ્ડ્સ, એના અંદર ઇમ્પોર્ટ ડ્યુટી વધી અને ઇન્ટરનેશનલી ગોલ્ડના ભાવ વધ્યા, એટલે ડબલ માર જે છે સોનાના ભાવના અંદર આ ઉદ્યોગને પડ્યો છે. એ અનુસંધાનમાં એકલું સોનું જ નહીં, એના સાથે બીજા ઘણા બધા બી ઉદ્યોગો જે છે એને બહુ માઠી અસર બીજા કારણોસર બી પડી છે, એટલે એમની બી પરચેઝિંગ પાવર જે છે એ કમ્પેરેટલી ઘણી બધી ઓછી થઈ ગઈ છે, જેના લીધે એ લોકો જે સોના પહેલાં ખરીદતા હતા તો એના અંદર એક તો એ કારણસર અને પછી ભાવ હતા, આ બે કારણથી ડબલ માર આ સોની આ સોણકાર ઉદ્યોગની અંદર આ માર પડી રહ્યો છે. અને અત્યારે હાલમાં પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ ગઈ છે કે જે શોરૂમવાળા છે કે જે રિટેલ ટ્રેડ કરે છે, જેના પાસે પહેલાં આખું આપણે જેને એમ કહી શકીએ કે ગ્રાહકોની લાઈન લાગતી હતી ને, આજે અહીંયા બી છૂટા છવાયા ગ્રાહકો ન છૂટકે કોઈ એવો પ્રસંગ હોય તો જ આવી રહ્યા છે, અને પ્રસંગોપાત જ એ લોકોની ખરીદી થાય છે. અને દેટ ટુ એના અંદર બી જ્યારે પહેલાં એ લોકો નવું ગોલ્ડ ખરીદવાની ઓલું કરતા હતા, હવે એ ફક્ત જેટલી રિક્વાયરમેન્ટ જરૂરત હોય જ એ પ્રમાણે જ પોતાનું જૂનું સોનું દઈને જ નવા દાગીના એના સામે લે છે. અને આ કારણસર અને પ્રોડક્શનના દૃષ્ટિએ જોઈએ તો કારીગરો અત્યારે લગભગ સાવ બેકાર થઈ ગયા છે. અને રાજ્યના અને રાજકોટમાં જે સોણકારના જે કારીગરો જે છે એ બહાર પરદેશથી બહાર ગામથી જે આવેલા છે એમની પરિસ્થિતિ એ છે કે સાહેબ તમને એક વસ્તુ કહું કે થોડા દિવસ પહેલાં જ એક કારીગર મારા પાસે આવ્યો કે જગદીશભાઈ મને છે ને 5,000 રૂપિયા અત્યારે ઓછી ના આપો ને, ઘરે છે ને મારે છે ને રાશન લાવવાની બી અત્યારે વ્યવસ્થા નથી, આ પરિસ્થિતિ મેં મારી નજરે જોઈ છે અને મને છે ને આ વસ્તુનો બહુ ધક્કો લાગ્યો છે. ઇમિડિયેટલી હવે આને આ જે પરિસ્થિતિ છે આનું કંઈક સમાધાન તો કરવું પડશે ને, જેના લીધે આ કંઈક અહીંયાથી હવે રિકન્સાઇલ થાય. આના અંદર સૌથી પહેલો સમાધાન તો એ છે કે જે આ ડ્યુટી જે ઇમ્પોર્ટ ડ્યુટી જે 12.5% કર્યા છે એને એ 12.5%ના બદલે 6% સુધી લઈ જવું જોઈએ, જેના લીધે બહારથી ઇમ્પોર્ટ આપણે ગોલ્ડ આપણને સસ્તું પડે, એ સૌથી પહેલી વસ્તુ છે આના અંદર. સેકન્ડલી આગળ થશે ને તો આપણે જે અત્યારે ફોરેન એક્સચેન્જની આપણા પાસે ફોરેન રિઝર્વની જે છે ને બહુ તંગી સર્જાઈ રહી છે, જેના લીધે આ બધી પરિસ્થિતિ થાય છે. પણ જ્યારે આપણે જ્વેલરી એક્સપોર્ટ કરશું ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ ઓન ફોરેન એક્સચેન્જ, એ આપણું ફોરેન રિઝર્વ વધશે જ. આઈ એમ એ ફાઇનાન્શિયલ પર્સન, એટલે હું આ વસ્તુ ડંકાની ચોટ કહી શકું છું. અને એક આને આ એકમાત્ર ઉપાય છે જેના લીધે તેને આપણે આનાથી રિકવરી આપણે જોઈ શકશું.
દિવસે ને દિવસે સતત ડોલરની સરખામણીએ રૂપિયાની સ્થિતિ કથળતા સોના ચાંદીના ભાવ આકાશી સપાટીએ પહોંચી રહ્યા છે, જેના કારણે વેપારીઓ અને કારીગરો બેકાર તથા બેહાલ બન્યા છે. તેમજ આ સમગ્ર અહેવાલ બાદ ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર મધ્યમ વર્ગીય લોકો માટે સોના ચાંદીની ખરીદી સ્વપ્ન બની જશે? મિત્રો, આપણે ફરી મળીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.